हेलो एंड वेलकम टू यूलन गुरुकुल। तो लास्ट वीडियो में आपने क्लाउड कंप्यूटिंग विषय जोयुतुं, एनो आर्किटेक्चर जोयुतुं अने क्लाउड कंप्यूटिंग ना टाइप्स जोया था। तेमा पब्लिक क्लाउड विषय जोयुतुं, प्राइवेट क्लाउड, हाइब्रिड क्लाउड एंड कम्युनिटी क्लाउड विषय आपणे जोईए। तो प्राइवेट क्लाउड, प्राइवेट क्लाउड इज ऑल्सो नोन एज एन इंटरनल क्लाउड और कोऑपरेट क्लाउड। इट इज यूज बाय द ऑर्गेनाइजेशन टू बिल्ड एंड मैनेज देयर ओन डेटा सेंटर्स इंटरनली और बाय द थर्ड पार्टी। એટલે કે પ્રાઇવેટ ક્લાઉડને કોઓપરેટ ક્લાઉડ પણ કહેવામાં આવે છે અને ઇન્ટરનલ ક્લાઉડ પણ કહેવામાં આવે છે। એના નામ પરથી જ આપણને ખબર પડી જાય કે ફોર એક્ઝામ્પલ કોઈ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ સિંગલ ઓફિસ છે, કોઈ બિઝનેસ છે પોતાનું, તેમાં આપણે ઇન્ટરનલી પોતાનું ઇનબિલ્ટ સર્વર છે આપણે એક્સેસ કરી શકીએ છીએ અને બાય યુઝિંગ અ થર્ડ પાર્ટી। એક થર્ડ પાર્ટી સર્વર હોય છે, એ સર્વર આપણું ઇન્ડિવિજ્યુઅલ આપણે એક્સેસ કરી શકીએ છીએ પ્રાઇવેટ ક્લાઉડની અંદર। જ્યારે પબ્લિક ક્લાઉડમાં શું હતું કે પબ્લિકલી બધા જ યુઝર એ પબ્લિકલી એક્સેસ કરતા હતા પબ્લિક ક્લાઉડમાં, જ્યારે પ્રાઇવેટ ક્લાઉડમાં ઇન્ડિવિજ્યુઅલી કોઈ ઓફિસ હોય, કોઈ ઓર્ગેનાઇઝેશન્સ હોય, તો એ ઇન્ડિવિજ્યુઅલી આપણે પ્રાઇવેટ ક્લાઉડનો યુઝ કરી શકીએ છીએ બાય યુઝિંગ અ થર્ડ પાર્ટી। ઇટ કેન બી ડિપ્લોઇડ યુઝિંગ ઓપન સોર્સ ટૂલ સચ એઝ ઓપન સ્ટેક। એટલે કે ડિપ્લોય યુઝિંગ ઓપન સોર્સ ટૂલ, એટલે કે કોઈ ટૂલ્સ હોય છે ઓપન સોર્સ ટૂલ, ફોર એક્ઝામ્પલ ઓપન સ્ટેક છે, તો આ બધા જે ટૂલ્સ હોય છે એનો એક્સેસ કરી શકીએ છીએ પ્રાઇવેટ ક્લાઉડ। એટલે કે કોઈ ઓર્ગેનાઇઝેશન્સની અંદર પોતાનું જે ઇનબિલ્ટ સર્વર હોય છે, ત્યાં એ ઓર્ગેનાઇઝેશન્સના ડેટા જે છે એ સ્ટોર કરતા હોય છે। આ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન્સ છે એના ડેટા ક્યાં હોય છે? પ્રાઇવેટ ક્લાઉડની અંદર, એટલે કે પર્ટિક્યુલર એક સર્વર હોય છે, થર્ડ પાર્ટી સર્વર, એ શું હોય છે, એને આ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન્સના જ ડેટા એ અહીંયા સ્ટોર કરતા હોય છે। એટલા માટે શું કહેવામાં આવે છે? સિક્યુરિટી કહેવામાં આવે છે। બીજા કોઈ ઓર્ગેનાઇઝેશન કે બીજી કોઈ ઓફિસ આ સર્વરને એક્સેસ કરી શકતા નથી। એડવાન્ટેજીસ ઓફ પ્રાઇવેટ ક્લાઉડ, પ્રાઇવેટ ક્લાઉડ પ્રોવાઈડ્સ અ હાઈ લેવલ ઓફ સિક્યુરિટી એન્ડ પ્રાઇવેસી ટુ ધ યુઝર। ઓબ્વિયસલી પબ્લિક ક્લાઉડમાં બધા જ યુઝરના ડેટા સ્ટોર હોય છે, જ્યારે પ્રાઇવેટ ક્લાઉડની અંદર સિક્યુરિટી વધારે રહેશે, કારણ કે ઇનબિલ્ટ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન્સના જ ડેટા એમાં સ્ટોર હશે। એટલા માટે પ્રાઇવેટ ક્લાઉડ ઓફર્સ અ બેટર પરફોર્મન્સ વિથ ઇમ્પ્રુવડ સ્પીડ એન્ડ સ્પેસ કેપેસિટી। પ્રાઇવેટ ક્લાઉડનું જે પરફોર્મન્સ છે વધારે ઇમ્પ્રુવડ છે, કારણ સ્પીડ એન્ડ સ્પેસ કેપેસિટી, કારણ કે એમાં સ્પીડની વધારે હશે અને સ્પેસ કેપેસિટી પણ વધારે હશે, કારણ કે એ પર્ટિક્યુલર એક જ ઓર્ગેનાઇઝેશન્સનું જ એક જ ઓર્ગેનાઇઝેશન્સના જ ડેટા એમાં સ્ટોર થતા હોય છે, એટલા માટે એની સ્પીડ પણ હાઈ અને સ્પેસની જે કેપેસિટી છે એ વધારે હશે। ધ ઓર્ગેનાઇઝેશન હેઝ ફૂલ કંટ્રોલ ઓવર ધ ક્લાઉડ બીકોઝ ઇટ મેનેજ્ડ બાય ધ ઓર્ગેનાઇઝેશન ઇટ સેલ્ફ। ઓર્ગેનાઇઝેશનના ડેટા જે છે એ પર્ટિક્યુલર સેન્ટરના જ હોય છે, એટલા માટે પોતે જ મેનેજ કરતા હોય છે, ઓર્ગેનાઇઝેશન પોતે જ એ ડેટાને મેનેજ કરે છે। જ્યારે પબ્લિક ક્લાઉડની અંદર શું હોય છે કે એના ડેટા પબ્લિક ક્લાઉડના સર્વર ખુદ પોતે જ મેનેજ કરે છે, જ્યારે પ્રાઇવેટ ક્લાઉડની અંદર ઓર્ગેનાઇઝેશન પોતે મેનેજ કરે છે। સો ધેર ઇઝ નો નીડ ફોર ઓર્ગેનાઇઝેશન ટુ ડિપેન્ડ ઓન એનીબડી। એટલા માટે કોઈ ઓર્ગેનાઇઝેશન્સને બીજા પર ડિપેન્ડ રહેવાની જરૂર નથી રહેતી। ઇટ ઇઝ સુટેબલ ફોર ઓર્ગેનાઇઝેશન્સ ધેટ રિક્વાયર સેપરેટ ક્લાઉડ ફોર ધેર પર્સનલ યુઝ એન્ડ ડેટા સિક્યુરિટી ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી। એટલે કે પ્રાઇવેટ ક્લાઉડની અંદર ડેટા સિક્યુરિટી વધારે હોય છે, એટલા માટે બધી ઓર્ગેનાઇઝેશન્સ જે છે એ પ્રાઇવેટ ક્લાઉડને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે। પ્રાઇવેટ ક્લાઉડના ડિસએડવાન્ટેજ, પ્રાઇવેટ ક્લાઉડ ઇઝ એક્સેસિબલ વિધિન ધ ઓર્ગેનાઇઝેશન સો ધ એરિયા ઓફ ઓપરેશન ઇઝ લિમિટેડ। એટલે કે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન પૂરતી જ એના ડેટા હોય છે, એટલે એની પર્ટિક્યુલર એરિયા પૂરતી જ એ ડેટા સ્ટોર કરતા હોય છે, એટલા માટે એ એરિયા લિમિટેડ છે, બીજી કોઈ ઓર્ગેનાઇઝેશન્સના ડેટા એ પ્રાઇવેટ ક્લાઉડમાં સ્ટોર કરી શકતા નથી।
Private cloud is not suitable for organizations that have a high user base and organizations that do not have a pre-built infrastructure, sufficient manpower to maintain and manage a cloud. એટલે કે પ્રાઇવેટ ક્લાઉડનું જે ઓર્ગેનાઇઝેશન છે એ હાઈ બહુ પ્રાઇવેટ ક્લાઉડની અંદર જો આપણે જે ઓર્ગેનાઇઝેશન્સ છે એમાં વધારે યુઝર્સ હોય તો એનું જે એનું એને મેનેજ કરવું બહુ ડિફિકલ્ટ પડી જાય છે. ઓર્ગેનાઇઝેશન્સને મેનેજ કરવું બહુ ડિફિકલ્ટ પડી જાય છે. વધારે યુઝર્સ હોય તો એના જે વધારે બહુ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બહુ મોટી ઓર્ગેનાઇઝેશન્સ હોય, બિઝનેસ હોય, તો એના જે ડેટા સ્ટોર કરવા હોય પ્રાઇવેટ ક્લાઉડની અંદર તે થોડું ડિફિકલ્ટ પડી જાય છે. ત્યાર પછી આવે છે હાઇબ્રિડ ક્લાઉડ. હાઇબ્રિડ ક્લાઉડ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ પબ્લિક ક્લાઉડ એન્ડ ધ પ્રાઇવેટ ક્લાઉડ. હાઇબ્રિડ ક્લાઉડ છે કોમ્બિનેશન ઓફ પબ્લિક ક્લાઉડ એન્ડ પ્રાઇવેટ ક્લાઉડ છે. હાઇબ્રિડ ઇઝ ક્લાઉડ ઇઝ ઇક્વલ ટુ પબ્લિક ક્લાઉડ પ્લસ પ્રાઇવેટ ક્લાઉડ. પબ્લિક ક્લાઉડ એટલે કે પબ્લિકલી બધા યુઝર્સ એને એક્સેસ કરે છે. પ્રાઇવેટ ક્લાઉડ એટલે કે કોઈ સિંગલ ઓર્ગેનાઇઝેશન્સ કે ઓફિસના જ ડેટા એમાં સ્ટોર હોય છે. હાઇબ્રિડ ક્લાઉડ ઇઝ અ પાર્શિયલી સિક્યોર બીકોઝ ધ સર્વિસ વિચ આર રનિંગ ઓન ધ પબ્લિક ક્લાઉડ કેન બી એક્સેસ્ડ બાય એનીવન, વાઇલ ધ સર્વિસ વિચ આર રનિંગ ઓન અ પ્રાઇવેટ ક્લાઉડ કેન બી એક્સેસ્ડ ઓનલી બાય ધ ઓર્ગેનાઇઝેશન્સ યુઝર. હાઇબ્રિડ ક્લાઉડ છે પાર્શિયલી સિક્યોર છે કારણ કે એમાં શું છે પ્રાઇવેટ ક્લાઉડનો બી યુઝ થાય છે અને પબ્લિક ક્લાઉડનો બી યુઝ થાય છે, એટલા માટે એ શું છે પાર્શિયલી સિક્યોર છે. એમાં કોઈ બી એપ્લિકેશન્સને રન કરવી હોય તો એમાં શું હોય છે પ્રાઇવેટ એક્સેસ હોય છે કે કોઈ બી યુઝર્સના ક્રેડેન્શિયલ્સ હોય છે, તે પર્ટિક્યુલર ક્રેડેન્શિયલ્સ વાઇસેસ એ ડેટાને સ્ટોર કરતું હોય છે. ફોર એક્ઝામ્પલ છે ગૂગલ એપ્લિકેશન જીમેલ ગૂગલ એપ્સ એન્ડ ગૂગલ ડ્રાઈવ્સ, ઓફિસ 365, એમએસ ઓફિસ ઓન ધ વેબ એન્ડ વન ડ્રાઈવ, એમેઝોન વેબ સર્વિસ. તો આ બધી છે હાઇબ્રિડ ક્લાઉડ કે જેમાં તમે પોતાના પર્સનલ ડેટા પણ તમે સ્ટોર કરી શકો છો. તે પાર્શિયલી સિક્યોર છે હાઇબ્રિડ ક્લાઉડ. તો આ છે હાઇબ્રિડ ક્લાઉડ ઇઝ અ કોમ્બિનેશન ઓફ પબ્લિક ક્લાઉડ એન્ડ પ્રાઇવેટ ક્લાઉડ. એડવાન્ટેજીસ ઓફ હાઇબ્રિડ ક્લાઉડ. હાઇબ્રિડ ક્લાઉડ ઇઝ સુટેબલ ફોર ઓર્ગેનાઇઝેશન ધેટ રિક્વાયર્સ અ મોર સિક્યોરિટી ધેન અ પબ્લિક ક્લાઉડ. હાઇબ્રિડ ક્લાઉડ છે એ વધારે સુટેબલ છે ઓર્ગેનાઇઝેશન્સમાં. ઓર્ગેનાઇઝેશનમાં વધારે રિક્વાયરમેન્ટ હોય છે હાઇબ્રિડ ક્લાઉડ કારણ કે તેમાં સિક્યોરિટી પણ વધારે હોય છે પબ્લિક ક્લાઉડ કરતાં. હાઇબ્રિડ ક્લાઉડ હેલ્પ્સ યુ ટુ ડિલિવર અ ન્યૂ પ્રોડક્ટ્સ એન્ડ અ સર્વિસ મોર ક્વિકલી. એટલે કે હાઇબ્રિડ ક્લાઉડ જે છે પ્રોડક્ટ સર્વિસ હાઇબ્રિડ ક્લાઉડ છે એ સર્વિસ મોર ક્વિકલી આપે છે. ડેટા રિસ્પોન્સ બહુ જલ્દી આપે છે. હાઇબ્રિડ ક્લાઉડ પ્રોવાઈડ એન એક્સેલન્ટ વે ટુ રિડ્યુસ ધ રિસ્ક. એટલે કે હાઇબ્રિડ ક્લાઉડ છે એમાં એનું પરફોર્મન્સ જે છે એક્સેલન્ટ છે અને રિડ્યુસ ધ રિસ્ક એટલે કે એમાં કોઈ રિસ્ક રહેતું નથી, બહુ ઓછું રિસ્ક હોય છે. હાઇબ્રિડ ક્લાઉડ ઓફર અ ફ્લેક્સિબલ રિસોર્સ બીકોઝ ઓફ ધ પબ્લિક ક્લાઉડ એન્ડ અ સિક્યોર રિસોર્સ બીકોઝ ઓફ ધ પ્રાઇવેટ ક્લાઉડ. એટલે કે હાઇબ્રિડ ક્લાઉડ છે ફ્લેક્સિબલ રિસોર્સ પ્રોવાઈડ કરે છે કારણ કે એમાં પબ્લિક ક્લાઉડ અને પ્રાઇવેટ ક્લાઉડનો યુઝ થયો છે. પબ્લિક ક્લાઉડ છે પ્રાઇવેટ ક્લાઉડ છે સિક્યોર છે એટલા માટે એ મલ્ટિપલ રિસોર્સ પણ સપોર્ટ કરે છે. ડિસએડવાન્ટેજીસ ઓફ હાઇબ્રિડ ક્લાઉડ. ઇન હાઇબ્રિડ ક્લાઉડ સિક્યોરિટી ફીચર્સ ઇઝ નોટ એઝ ગુડ એઝ ધ પ્રાઇવેટ ક્લાઉડ. હાઇબ્રિડ ક્લાઉડની જે સિક્યોરિટી છે ફીચર્સ જે છે એ વધારે બહુ ગુડ નથી કારણ ધ પ્રાઇવેટ ક્લાઉડ. પ્રાઇવેટ ક્લાઉડમાં વધારે સિક્યોરિટી છે, હાઇબ્રિડ ક્લાઉડમાં ઓછી સિક્યોરિટી છે કારણ કે એમાં પબ્લિક ક્લાઉડ પણ છે હાઇબ્રિડ ક્લાઉડની અંદર. એટલા માટે મેનેજિંગ હાઇબ્રિડ ક્લાઉડ ઇઝ કોમ્પ્લેક્સ. હાઇબ્રિડ ક્લાઉડને મેનેજ કરવું ડિફિકલ્ટ છે. ઇન ધ હાઇબ્રિડ ક્લાઉડ ઇઝ અ સર્વિસ ડિપેન્ડ્સ ઓન ધ ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર. એટલે કે હાઇબ્રિડ ક્લાઉડ જે છે એ ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર પર ડિપેન્ડ હોય છે કે એ જ્યારે સર્વિસ પ્રોવાઈડ કરે ત્યારે જ આપણને એ સર્વિસ મળતી હોય છે. તે ડિપેન્ડ છે ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર પર. જ્યારે પબ્લિક ક્લાઉડ હતું એ
પ્રાઇવેટ ક્લાઉડ હતું એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનને પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન્સ હતું એના પર જ ડિપેન્ડ હતું, એ કોઈના પર ડિપેન્ડેન્ટ હતું નહીં. જ્યારે હાઇબ્રિડ ક્લાઉડ છે, સર્વિસ હાઇબ્રિડ ક્લાઉડ છે, એ ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર પર ડિપેન્ડ છે. ત્યાર પછી આવે છે કોમ્યુનિટી સર્વિસ, કોમ્યુનિટી ક્લાઉડ. તો કોમ્યુનિટી ક્લાઉડ અલાઉઝ સિસ્ટમ એન્ડ સર્વિસીસ ટુ બી એક્સેસિબલ બાય અ ગ્રુપ ઓફ સેવરલ ઓર્ગેનાઇઝેશન્સ ટુ શેર ધ ઇન્ફોર્મેશન બિટવીન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ અ સ્પેસિફિક કોમ્યુનિટી. ઇટ ઇઝ ઓન્ડ, મેનેજડ એન્ડ ઓપરેટેડ બાય અ વન ઓર મોર ઓર્ગેનાઇઝેશન ઇન ધ કોમ્યુનિટી, અ થર્ડ પાર્ટી ઓર કોમ્બિનેશન ઓફ ધેમ. એટલે કે પ્રાઇવેટ ક્લાઉડમાં કેવું હતું કે ઓનલી સિંગલ ઓર્ગેનાઇઝેશન પૂરતું જે ક્લાઉડ હતું એ સર્વર હતું. જ્યારે કોમ્યુનિટી ક્લાઉડમાં શું હોય છે કે મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સ હોય છે, મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સ હોય છે. બધા મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સના ડેટા ક્યાં હોય છે? કોમ્યુનિટી ક્લાઉડની અંદર, બાય અ થર્ડ પાર્ટી. થર્ડ પાર્ટી સર્વર હોય છે, એ સર્વર પર મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સના ડેટા સ્ટોર થતા હોય છે. એટલા માટે કોમ્બિનેશન્સ ઓફ મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સ, એટલા માટે એને કોમ્યુનિટી ક્લાઉડ પણ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હેલ્થ કેર કોમ્યુનિટી ક્લાઉડ. તો કોઈ એક સર્વર હોય છે, તેની અંદર મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સ હોય, અથવા તો બ્રાન્ચીસ હોય, ઓફિસ હોય, તે બધી જ બ્રાન્ચના ડેટા કોઈ એક સર્વર પર હોય છે, તેને કહેવાય છે કોમ્યુનિટી ક્લાઉડ. ફોર એક્ઝામ્પલ, ઓર્ગેનાઇઝેશન 1, 2, and 3 છે, તો આ એક જ ક્લાઉડ કહેવાય. કોમ્યુનિટી ક્લાઉડની અંદર ત્રણેય ઓર્ગેનાઇઝેશનના ડેટા સ્ટોર છે, જ્યારે પ્રાઇવેટ ક્લાઉડની અંદર ઓનલી સિંગલ ઓર્ગેનાઇઝેશનના ડેટા સ્ટોર હતા. તો આ કોમ્બિનેશન્સ ઓફ મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન. એડવાન્ટેજીસ ઓફ કોમ્યુનિટી ક્લાઉડ. કોમ્યુનિટી ક્લાઉડ ઇઝ અ કોસ્ટ એફિશિયન્ટ બીકોઝ ધ હોલ ક્લાઉડ ઇન બિગિન અ શેર્ડ બાય અ સેવરલ ઓર્ગેનાઇઝેશન ઓર કોમ્યુનિટીઝ. એટલે કે કોમ્યુનિટી ક્લાઉડની અંદર કોસ્ટ બહુ ઓછો જોઈએ છે, કારણ કે મલ્ટિપલ ક્લાઉડ, મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સમાં ડેટા ઓનલી સિંગલ ક્લાઉડમાં સ્ટોર હોય છે. એટલા માટે કોમ્યુનિટી ક્લાઉડ સુટેબલ ફોર ઓર્ગેનાઇઝેશન ધેટ વોન્ટ્સ ટુ હેવ અ કોલોબરેટિવ ક્લાઉડ વિથ મોર સિક્યોરિટી ફીચર્સ ધેન ધ પબ્લિક ક્લાઉડ. કોમ્યુનિટી ક્લાઉડ પણ વધારે સિક્યોરિટી છે પબ્લિક ક્લાઉડ કરતાં. તેની અંદર મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સને કોલોબરેટિવ હોય છે, મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સના ડેટા સ્ટોર થતા હોય છે. ઇટ પ્રોવાઇડ્સ અ બેટર સિક્યોરિટી ધેન અ પબ્લિક ક્લાઉડ. એટલે કે પબ્લિક ક્લાઉડ કરતાં વધારે સિક્યોરિટી હોય છે કોમ્યુનિટી ક્લાઉડમાં. ઇટ પ્રોવાઇડ્સ અ કોલોબરેટિવ એન્ડ ડિસ્ટ્રીબ્યુટિવ એન્વાયરમેન્ટ. મલ્ટિપલ એન્વાયરમેન્ટમાં એ ડેટાને કોલોબરેટ કરતા હોય છે, ડેટાને શેર કરતા હોય છે. કોમ્યુનિટી ક્લાઉડ અલાઉઝ અસ ટુ શેર ક્લાઉડ રિસોર્સિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ અધર કેપેબિલિટીઝ અમોંગ ધ વેરિયસ ઓર્ગેનાઇઝેશન. કોમ્યુનિટી ક્લાઉડ અલાઉ કરે છે કે એક ઓર્ગેનાઇઝેશન્સમાંથી બીજા ઓર્ગેનાઇઝેશન્સમાં તમે ડેટાને સેન્ડ કરી શકો છો અથવા તો શેર કરી શકો છો. તો આપણને પ્રોવાઈડ કરે છે કોમ્યુનિટી ક્લાઉડ. ડિસએડવાન્ટેજીસ ઓફ કોમ્યુનિટી ક્લાઉડ. કોમ્યુનિટી ક્લાઉડ ઇઝ નોટ અ ગુડ ચોઈસ ફોર એવરી ઓર્ગેનાઇઝેશન. એટલે કે કોમ્યુનિટી ક્લાઉડ છે એ બધા જ ઓર્ગેનાઇઝેશન માટે ગુડ નથી, કારણ કે ચારે મલ્ટીપલ ઓર્ગેનાઇઝેશન હોય છે, બધા એ બધી જ ઓર્ગેનાઇઝેશન્સમાં એ ડેટાને સેન્ડ કરી શકે છે, તેમાં એ સિક્યોરિટી ઓછી થઈ શકે છે. સિક્યોરિટી ફીચર્સ આર નોટ એઝ અ ગુડ એઝ ધ પ્રાઇવેટ ક્લાઉડ. પ્રાઇવેટ ક્લાઉડ કરતાં આની સિક્યોરિટી ગુડ નથી. એટલે કે પ્રાઇવેટ ક્લાઉડની સિક્યોરિટી હાઈ હોય છે, જ્યારે આની લો હોય છે થોડી, કારણ કે પ્રાઇવેટ ક્લાઉડની અંદર ઓનલી સિંગલ ઓર્ગેનાઇઝેશન્સના ડેટા સ્ટોર હોય છે, એટલા માટે એ સિક્યોર છે. જ્યારે કોમ્યુનિટી ક્લાઉડની અંદર મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સના ડેટા સ્ટોર હોય છે, તો બધે શેર થતા હોય છે, તો એટલા માટે બહુ ઓછી સિક્યોર છે. ઇટ ઇઝ અ નોટ સુટેબલ ઇફ ધેર ઇઝ અ નો કોલોબરેશન. તો તમારે કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે કોલોબરેશન ન હોય, અથવા તો કોઈ બિઝનેસમાં કે કોઈ ઓફિસમાં તમારું કોઈ કોલોબરેશન ન હોય, તો તમારે આ ક્લાઉડનો યુઝ ન કરવો જોઈએ. ધ ફિક્સ્ડ અમાઉન્ટ ઓફ ડેટા સ્ટોરેજ. આની અંદર બી ફિક્સ અમાઉન્ટ હોય કે આટલા કોઈ સ્ટોરેજ કેપેસિટી હોય છે કે અમુક અમાઉન્ટના ડેટા સ્ટોર હોવા જોઈએ. તો આ થયું ક્લાઉડ કમ્પ્યુટિંગના ટાઈપ્સ. તેમાં આપણે પબ્લિક ક્લાઉડ, પ્રાઇવેટ ક્લાઉડ, હાઇબ્રિડ ક્લાઉડ એન્ડ
કોમ્યુનિટી ક્લાઉડ વિશે જોયું. ત્યાર પછી આવે છે ક્લાઉડ સર્વિસ મોડેલ્સ. ક્લાઉડ સર્વિસ મોડેલ, હવે ક્લાઉડ સર્વિસ મોડેલ એટલે કે શું, કે ક્લાઉડ આપણને અમુક સર્વિસ પ્રોવાઈડ કરે છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, પ્લેટફોર્મ એઝ અ સર્વિસ એન્ડ સોફ્ટવેર એઝ અ સર્વિસ. હવે કોઈ બી યુઝર કોઈ ક્લાઉડનો યુઝ કરે છે તો એ જે ક્લાઉડ જે છે, ક્લાઉડ સર્વિસ મોડેલ, એ આપણને અમુક અમુક ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. તો એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, પ્લેટફોર્મ એઝ અ સર્વિસ એન્ડ સોફ્ટવેર એઝ અ સર્વિસ. તેમાં પહેલાં જોઈએ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, એને બીજી ભાષામાં કહેવાય તો હાર્ડવેર એઝ અ સર્વિસ. તો જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ ઇઝ ઓલ્સો નોન એઝ અ હાર્ડવેર એઝ અ સર્વિસ. ઇટ ઇઝ અ કોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજ્ડ ઓવર ધ ઇન્ટરનેટ. એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસને હાર્ડવેર એઝ અ સર્વિસ પણ કહેવામાં આવે છે, અને ઇટ ઇઝ અ કોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજ ઓવર ધ ઇન્ટરનેટ. એટલે કે ઇન્ટરનેટ દ્વારા એ શું કરે છે, મેનેજ કરે છે. વિધાઉટ ઇન્ટરનેટ ક્લાઉડ કોમ્પ્યુટિંગ ઇઝ નોટ વર્કિંગ. ધ મેન એડવાન્ટેજીસ ઓફ યુઝિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ ઇઝ ધેટ ઇટ હેલ્પ્સ યુઝર્સ ટુ અવોઇડ ધ કોસ્ટ એન્ડ કોમ્પ્લેક્સિટી ઓફ પરચેસિંગ એન્ડ મેનેજિંગ ધ ફિઝિકલ સર્વર્સ. એટલે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસનો યુઝ કરતા હોય તમે, તો એ આપણને હાર્ડવેરના રિસોર્સિસ, જે ફિઝિકલી રિસોર્સિસ હોય છે, સર્વર્સ હોય છે, એનો કોસ્ટ ઓછો પડે છે. મીન્સ કે એનો કોસ્ટ આપણે બચી જાય છે, આપણે પરચેસ કરવો પડતો નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ આપણને એઝ અ હાર્ડવેર પ્રોવાઈડ કરે છે, હાર્ડવેરની સર્વિસ પ્રોવાઈડ કરે છે ફિઝિકલી. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ જે છે એ હાર્ડવેર પ્રોવાઈડ કરે છે યુઝરને. ફોર એક્ઝામ્પલ, હવે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસની અંદર રિસોર્સિસ આર અવેલેબલ એઝ અ સર્વિસ. એટલે કે તમને રિસોર્સિસ મળી જાય છે સર્વિસ પરથી, રિસોર્સિસ મીન્સ કે હાર્ડવેર મળી જાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ પરથી. ડાયનેમિક એન્ડ ફ્લેક્સિબલ, એટલે કે એનીવેર તમે કોઈ પણ જગ્યાએથી એ આ સર્વિસીસનો તમે યુઝ કરી શકો છો હાર્ડવેર એઝ અ સર્વિસનો. ત્યાર પછી આવશે જીયુઆઈ બેઝડ એક્સેસ. જીયુઆઈ બેઝડ મીન્સ કે તમારે તમારા જ પીસીમાં કે તમારા જ લેપટોપમાં કે તમે એને એક્સેસ કરી શકો છો. જીયુઆઈ બેઝ હોય છે. ઓટોમેટેડ એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક, એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક જે છે એ ઓટોમેટિક આને મેનેજ કરતું હોય છે, આપણે કોઈ મેનેજ કરવાની જરૂર હોતી નથી. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, ફોર એક્ઝામ્પલ ઓપી સોર્સ છે, એનટીટી કોમ્યુનિકેશન્સ છે, ટ્રી માર્ક છે, એટીએનટી છે, બ્લિઝર્ડ છે, તો આ બધી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, કે જે આપણને એઝ અ રિસોર્સ પ્રોવાઈડ કરે છે, આપણા પીસીની અંદર રિસોર્સ પ્રોવાઈડ કરે છે, હાર્ડવેર રિસોર્સ પ્રોવાઈડ કરે છે. તો એ ક્લાઉડ જે છે એ આપણને એઝ અ હાર્ડવેર રિસોર્સ પ્રોવાઈડ કરે છે. એ ક્યારે પ્રોવાઈડ કરે, કે જ્યારે આપણામાં ઇન્ટરનેટ હોય, આપણા પીસીની અંદર ઇન્ટરનેટ હોય, આપણે પરચેસ કર્યું હોય કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, ત્યારે આપણને આ સર્વિસ પ્રોવાઈડ કરે છે ક્લાઉડ મોડેલ્સ. ત્યાર પછી આવે છે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ. પ્લેટફોર્મ એઝ અ સર્વિસ પ્રોવાઈડ્સ ધ રન ટાઈમ એન્વાયરમેન્ટ ફોર એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ એન્ડ ડિપ્લોયમેન્ટ ટૂલ્સ. એટલે કે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ આપણને રન ટાઈમ પર પ્રોવાઈડ કરે છે, જ્યારે આપણે કોઈ એપ્લિકેશનને ડિપ્લોય કરીએ છીએ કોઈ ટૂલ્સ પર પ્રોવાઈડ કરે છે. પ્લેટફોર્મ એઝ અ સર્વિસ પ્રોવાઈડ ઓલ ઓફ ધ ફેસિલિટી રિક્વાયર્ડ ટુ સપોર્ટ ધ કમ્પ્લીટ લાઈફ સાયકલ ઓફ અ બિલ્ડિંગ એન્ડ ડિલિવરિંગ અ વેબ એપ્લિકેશન એન્ડ સર્વિસ એન્ટ્રીલી ફ્રોમ ધ ઇન્ટરનેટ. પ્લેટફોર્મ એઝ અ સર્વિસ આપણને શું પ્રોવાઈડ કરે છે, કે આપણે કોઈ બી આપણી એપ્લિકેશનને રન કરવી હોય કોઈ પ્લેટફોર્મ પર, તો એ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. કોઈ એપ્લિકેશન છે, કોઈ વેબસાઇટ છે, તો એ વેબસાઇટને જે રન કરવી હોય તો એના માટે આપણને ઇન્ટરનેટની જરૂર હોય છે અને એ આપણને શું પ્રોવાઈડ કરે છે, પ્લેટફોર્મ એઝ અ સર્વિસ, કે જેનાથી આપણે આપણી જે એપ્લિકેશન્સ જે છે એને એઝ અ ઇઝીલી રન કરી શકીએ છીએ. તો એ પ્લેટફોર્મ એઝ અ સર્વિસ આપણને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, ડિફરન્ટ પ્લેટફોર્મ, કે જેની મદદથી આપણે આપણી એપ્લિકેશન્સ જે છે એને એઝ અ રન કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એપ્લિકેશન્સ જે છે આપણા પીસીમાં આપણે ઇન્સ્ટોલ નથી કરી શકતા, કારણ કે સ્પેસ ઇશ્યુ હોઈ શકે છે, કોઈ
બીજો ઇશ્યુ હોઈ શકે છે. તો આપણે શું કરીએ છીએ, પ્લેટફોર્મ એઝ અ સર્વિસને પરચેસ કરીએ છીએ, કે ઇન્ટરનેટ થ્રુ ઇન્ટરનેટ આપણા પીસીમાં હોય છે અને આપણે પ્લેટફોર્મ એઝ અ સર્વિસનો યુઝ કરવો પડે છે. તો આ સર્વિસ આપણને એઝ અ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે, કે આપણી જે એપ્લિકેશન આપણે જે બનાવેલી છે વેબસાઇટ તેને રન કરવા માટેનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. ટિપિકલી એપ્લિકેશન્સ મસ્ટ બી અ ડેવલપ્ડ વિથ અ પર્ટિક્યુલર પ્લેટફોર્મ ઇન માઇન્ડ. એટલે કે આ કોઈ બી એપ્લિકેશન્સ આપણે રન કરવી હોય તેના માટે, ડિપ્લોય કરવી હોય અથવા તો રન કરવી હોય તેના માટેનું પર્ટિક્યુલર પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે આપણને. ફોર એક્ઝામ્પલ એમેઝોન વેબ સર્વિસ છે, સેલ્ફોર્સ ડોટ કોમ છે, જોયન્ટ છે, રેકસ્પેસ છે, અઝુરે છે, 3Tera છે. તો આ બધી એક્ઝામ્પલ્સ છે કે જે આપણને એઝ અ પ્લેટફોર્મ એઝ અ સર્વિસ પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી આવે છે સોફ્ટવેર એઝ અ સર્વિસ. સોફ્ટવેર એઝ અ સર્વિસ મોડેલ અલાઉઝ ટુ યુઝ અ સોફ્ટવેર એપ્લિકેશન એઝ અ સર્વિસ ટુ એન્ડ યુઝર્સ. એટલે કે સોફ્ટવેર એઝ અ સર્વિસ, આપણને નામ પરથી જ ખબર પડી જાય કે કોઈ એપ્લિકેશન અથવા તો કોઈ સર્વિસ આપણને પ્રોવાઈડ કરે છે કે કોઈ સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે. સોફ્ટવેર એઝ અ સર્વિસ ઇઝ અ સોફ્ટવેર ડિલિવરી મેથડોલોજી ધેટ પ્રોવાઈડ્સ અ લાયસન્સ અ મલ્ટી ટેલેન્ટ એક્સેસ ટુ અ સોફ્ટવેર એન્ડ ઇટ્સ ફંક્શન્સ રિમોટલી એઝ અ વેબ બેઝડ સર્વર. એટલે કે એ આપણને કોઈ સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે, લાયસન્સ પ્રોવાઈડ કરે છે, એ મલ્ટી ટેનન્ટ હોય છે, એટલે કે કોઈ મલ્ટીપલ યુઝર્સ એને એક્સેસ કરી શકે છે, તે લાયસન્સ પ્રોવાઈડ કરે છે અને રિમોટલી એક્સેસ કરી શકે છે. કોઈ બી યુઝર અથવા તો મલ્ટીપલ પીસીમાં અથવા તો મલ્ટીપલ જગ્યાએ એને આપણે યુઝ કરી શકીએ છીએ સોફ્ટવેર એઝ અ સર્વિસને. ફોર એક્ઝામ્પલ સેલ્ફોર્સ ડોટ કોમ છે, નેટુસેટ છે, પોસ્ટિની છે, ફેસબુક છે, ગૂગલ છે. તો આ બધું શું છું, સોફ્ટવેર એઝ અ સર્વિસ, કે જે આપણને એઝ અ સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી આવે છે એડવાન્ટેજીસ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ. તો આપણે એડવાન્ટેજીસ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં આવે છે લોઅર કોમ્પ્યુટર કોસ્ટ. એટલે કે લોઅર કોમ્પ્યુટર કોસ્ટ એટલે કે કોમ્પ્યુટરનો જે કોસ્ટ હોય છે એ આપણને ઓછો પડે છે, કારણ કે ક્લાઉડ કમ્પ્યુટિંગ આપણને એઝ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ પ્રોવાઈડ કરે છે. એ આ બધી સર્વિસ પ્રોવાઈડ કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, પછી સોફ્ટવેર એઝ અ સર્વિસ અને પ્લેટફોર્મ એઝ અ સર્વિસ. તો આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, એના માટે આપણે કોસ્ટ ઓછો જોઈએ છે આપણા પીસીની અંદર. પછી આવે છે ઇમ્પ્રુવડ પર્ફોમન્સ. પર્ફોમન્સમાં ઇમ્પ્રુવ થાય છે, કારણ કે આપણા ડેટા બધા ક્યાં હોય છે, સર્વર પર સ્ટોર હોય છે, એટલા માટે પર્ફોમન્સમાં ઇમ્પ્રુવ હોવાનું. રિડ્યુસ અ સોફ્ટવેર કોસ્ટ, કારણ કે સોફ્ટવેર એઝ અ સર્વિસ પ્રોવાઈડ કરે છે આપણને. ક્લાઉડ મોડેલ જે છે એ આપણને સોફ્ટવેર એઝ અ સર્વિસ પ્રોવાઈડ કરે છે, તેના માટે રિડ્યુસ સોફ્ટવેર કોસ્ટ આવે છે. ઇન્સ્ટન્ટ સોફ્ટવેર અપડેટ, એટલે કે કોઈ બી લેટેસ્ટ વર્ઝનના સોફ્ટવેર હોય તો એ કરન્ટલી તરત જ આપણને મળી જાય છે ક્લાઉડ પરથી. ત્યાર પછી આવે છે અનલિમિટેડ સ્ટોરેજ કેપેસિટી. ક્લાઉડની અંદર અનલિમિટેડ સ્ટોરેજ કેપેસિટી હોય છે, આપણે આપણા ડેટાને આપણા પીસીમાં સ્ટોરેજની મીન્સ કે ફિક્સ સાઇઝ હોય છે, જ્યારે ક્લાઉડ પર ગમે તેટલી સાઇઝના તમે ડેટા તમે સ્ટોર કરી શકો છો, અનલિમિટેડ સ્ટોરેજ કેપેસિટી. ત્યાર પછી આવે છે ઇન્ક્રીઝડ ડેટા રિલાયબિલિટી. તમે તમારા ડેટાને વધારે એમાં સ્ટોર કરી શકો છો અને ઇન્ક્રીઝ ધ ડેટા રિલાયબિલિટી મીન્સ કે વધારે વધારી શકો છો તમે. ડિવાઇસ ઇન્ડિપેન્ડન્સ, એટલે કે કોઈ બી ડિવાઇસને ડિપેન્ડન્ટ નથી હોતું, કે ફોર એક્ઝામ્પલ તમે તમારા પીસીમાં જેમાં ક્લાઉડનો યુઝ કરો એવું જરૂરી નથી, કોઈ બી ડિવાઇસમાં તમે એને એક્સેસ કરી શકો છો. તો આ હતા એડવાન્ટેજીસ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગના. ત્યાર પછી આવે છે ડિસએડવાન્ટેજીસ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગની અંદર રિક્વાયર્સ અ કોન્સ્ટન્ટ ઇન્ટરનેટ કનેક્શન, એટલે કે કમ્પલસરી ફરજિયાત એમાં શેને જ યુઝ કરવો જોઈએ, થવો જોઈએ, ઇન્ટરનેટ કનેક્શન હોવું જ જોઈએ, તો જ તમે આ બધી સર્વિસીસનો યુઝ કરી શકશો, અધરવાઇઝ તમે ક્લાઉડ કમ્પ્યુટિંગનો યુઝ નહીં કરી શકો. ડઝ નોટ વર્ક વેલ વિથ લો સ્પીડ કનેક્શન્સ, એટલે કે લો સ્પીડ કનેક્શન હશે, ઇન્ટરનેટ કનેક્શન એકદમ લો સ્પીડમાં હશે તો તમે એમાં એના પર પ્રોપર વર્ક કરી શકશો નહીં. કેન બી સ્લો, એટલે કે થોડુંક ઓછું છે, પર્ફોમન્સમાં થોડુંક ડાઉન છે. સ્ટોર્ડ ડેટા કેન બી લોસ્ટ, એટલે કે તમારા ડેટા જે છે એ ક્યારેક એમાં લોસ્ટ થવાની શક્યતા વધારે હોય છે. સ્ટોર્ડ ડેટા માઇટ નોટ બી અ સિક્યોર, તમે જે ડેટાને સ્ટોર કર્યા છે ક્યારે સિક્યોર નથી રહેતા. તો આજે આપણે ટાઈપ્સ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં પ્રાઇવેટ ક્લાઉડ, પબ્લિક ક્લાઉડ,
હાઇબ્રિડ ક્લાઉડ એન્ડ કોમ્યુનિટી ક્લાઉડ વિશે જોયું હતું, અને ત્યાર પછી આપણે કોમ્યુનિટી ક્લાઉડ અને ત્યાર પછી આ ક્લાઉડ સર્વિસ મોડેલ જોયા. એની અંદર થ્રી સર્વિસીસ આપણને પ્રોવાઈડ કરે છે, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, પ્લેટફોર્મ એઝ અ સર્વિસ અને સોફ્ટવેર એઝ અ સર્વિસ. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ આપણને હાર્ડવેર રિસોર્સિસ પ્રોવાઈડ કરે છે. તમારા પીસીની અંદર તમારે કોઈ હાર્ડવેર રિસોર્સની જરૂર હોય તો તમે આ સર્વિસનો યુઝ કરી શકો છો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ. પ્લેટફોર્મ એઝ અ સર્વિસ મીન્સ કે તમારે કોઈ પ્લેટફોર્મની જરૂર છે, કોઈ એપ્લિકેશન્સને રન કરવા માટેનું પ્લેટફોર્મ જોઈએ છે. તમારા પીસીમાં કોઈ તમે એ પ્લેટફોર્મને ઇન્સ્ટોલ નથી કરી શકતા તો તમે આપણે પ્લેટફોર્મ એઝ અ સર્વિસનો યુઝ કરી શકો છો. અને ત્યાર પછી આવે છે સોફ્ટવેર એઝ અ સર્વિસ. સોફ્ટવેર એઝ અ સર્વિસ આપણને શું પ્રોવાઈડ કરે છે, બધા સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે, એ લેટેસ્ટ વર્ઝનના સોફ્ટવેર આપણને પ્રોવાઈડ કરે છે. તો જે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે આ સર્વિસીસનો યુઝ કરી શકીએ છીએ. થેન્ક યુ.